અત્યારે જ્યારે લંડનમાં તમે પહેલી વાર આવો, અહીંયા લંડનમાં જ્યારે તમે પગ મૂકો છો ને, ત્યારે સાચે સાચું કહું કે પહેલાંના જે દિવસો છે ત્યારે તો તમને એવું લાગશે કે હું હવામાં ઉડું, બરાબર છે, કે હું લંડન આવી ચૂક્યો છું, હવે બે ત્રણ દિવસ હું આમ તેમ ફરીશ અને પછી અહીંયા જોબ શોધી લઈશ અને પછી તો હું પૈસા જ પૈસા કમાઈશ, બરાબર. પણ રિયાલિટી જે છે ને દોસ્તો, અહીંયા લંડનમાં આવ્યા પછી ખરેખર એકદમ અલગ છે વસ્તુ. લંડનમાં તમે આવી ગયા પછી જે પરિસ્થિતિનો તમે સામનો કરવાના છો ને દોસ્તો, એ ખરેખર હું નહીં માનું કે તમે આ વિડીયો અગર જોયો હશે કે જોઈને પછી આવવાના હશો ત્યારે તમને રિયાલિટીની ખબર પડશે કે જે મેં વસ્તુ આ વિડીયોમાં કહી છે ને તે સાચી છે દોસ્તો. પહેલી વસ્તુ કે જ્યારે તમે લંડનમાં પહેલી વાર આવશો ને, તો પહેલો જ તમને અનુભવ એ થશે કે એકલાપણું. અહીંયા જે પણ હું આજે 26 મહિનાથી હું રહું છું, 26-27 મહિના ઓલરેડી થઈ ચૂક્યા છે, પણ જ્યારે મારે રજાનો દિવસ હોય છે ને ત્યારે ખરેખર મને એવું લાગે છે કે સાલું જિંદગીમાં એકલો પડી ગયો છું. અહીંયા હું પણ મારી ફેમિલીને ઇન્ડિયા મૂકીને આવ્યો છું, ઇન્ડિયા મારી ફેમિલી છે, હું અહીંયા એકલો છું. પણ અહીંયા ખરેખર અત્યારે વોટ્સઅપનો જમાનો છે, આપણે વિડીયો કોલ પર વાત પણ કરી શકીએ છીએ આપણા ફેમિલીથી, પણ તે છતાંય 24 કલાક તો આપણે વાત નથી કરી શકવાના. તો થાય છે કેવું કે જ્યારે વાત કરીએ ત્યારે સારું લાગે, પણ ત્યાર પછીની જે કન્ડિશન છે ને, હકીકતમાં તો આમ એવું લાગે છે કે સાવ એકલા પડી ગયા છે. પૈસા કમાવાની દોટમાં અહીંયા લંડનમાં આવીને સાવ એકલો પડી ગયો છે ને એવું લાગે છે. જે લોકો સિંગલ લંડનમાં આવે છે, જે લોકો એવું વિચારે છે કે લંડનમાં જઈને આપણે એક સારો એવો લાઈફ પાર્ટનર શોધી લઈશું, કંઈક અલગ જ જિંદગી જીવીશું, મતલબ ફ્રેન્ડ્સ હશે, બધા મિત્રો સાથે ફરવા જઈશું, પબમાં જઈશું, પાર્ટી કરીશું દર વીકેન્ડમાં, અને એકથી પહેલાં 5 દિવસ સોમથી શુક્રમાં જોબ કરીશું અને શનિ રવિ આપણે એન્જોય કરીશું, મતલબ સારા એવા પૈસા બચાવીને આપણે ઇન્ડિયા આપણા ફેમિલીને મોકલીશું. આ બધી જે હકીકત છે ને એ સપનાની વાત છે. જ્યારે તમે લંડનમાં ખરેખર આવી ચૂક્યા છો એક તો આવવાના છો, અહીંયા આવ્યા પછી જે રિયાલિટી છે ને તેની હવે વાત કરું. શરૂઆતમાં તો તમે જ્યારે લંડનમાં આવશો ને, તો પહેલાં તમે એક ગણતરી રાખજો, જે 2024ની પરિસ્થિતિ છે, જે હાલની પરિસ્થિતિમાં કદાચ જો તમને જોબ મળી ચૂકી છે ઇન્ડિયાથી, તમે અહીંયા આવતા પહેલાં તમારા કોઈ રિલેટિવ્સ હશે કે કોઈ બી પરિસ્થિતિમાં તમને કદાચ તમે જોબ શોધી લીધી છે અને એ જોબ પર તમે ત્યાં જોબ ચાલુ કરો છો, તો મિત્રો એક સાચી સલાહ આપું કે ત્યાં તમને જે કંઈ પણ બી પગાર મળે તો એ જોબ સાચવી રાખજો, એ જોબ કરજો. કમસે કમ તમે 1-2 વર્ષ તો એ જોબ પર ટકી જજો, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય, ગમે તેવું કામ કરવું પડે, ઇવન પછી તમારે કચરા પોતા કરવું પડે કે પછી તમે હોટલ યા રેસ્ટોરન્ટમાં કંઈક જોબ કરતા હો તો ત્યાં વાસણો બી ઘસવા પડે કે ત્યાંનું તો ડીશો ટેબલ કે ફર્શ પણ તમારે સાફ કરવું પડે. એકવાર તમારે આ જોબ કરવી જ પડશે દોસ્તો, કારણ કે અત્યારે જે જોબ કન્ડિશન છે ને લંડનમાં તે સાવ એકદમ નીચલા સ્તરે છે. તમને જો જોબ નહીં હોય ને તો અહીંયા લંડનમાં આવીને જોબ શોધવામાં તમારે ખરેખર કહું છું દોસ્તો, તમને એકવાર તો એવું થઈ જશે કે સાલું અહીંયા લંડનમાં આવ્યો ને એના કરતાં તો ઇન્ડિયા યા પોતપોતાની હોમ કન્ટ્રીમાં હોવ ને એ સારું. આ રિયાલિટી છે દોસ્તો, ખરેખર રિયાલિટી છે. હું અહીંયા આવ્યો ત્યારે 2022માં આવ્યો હતો, ત્યારે કોરોનાની કન્ડિશનમાં મને જોબ મળી ગઈ હતી. કારણ કે તે ટાઈમે શું હતું કે ઘણા એવા લોકો જે હતા એ પોતપોતાની હોમ કન્ટ્રીમાં મૂવ થઈ ચૂક્યા હતા, કે ઘણી એવી બધી જે એજન્સીઓ થ્રુ જે જોબો નીકળે છે, યા તો જે મોટી મોટી કંપનીઓમાં જોબો નીકળે છે, અહીંયા કંપની મતલબ ફેક્ટરી હોય યા તો મોટા જે સુપર સ્ટોરો હોય છે, કેમ કે એ જગ્યા પરથી જે લોકો યુરોપિયન કે જે અધર કન્ટ્રીના લોકો હોય છે ને તે કોરોનામાં પોતપોતાની હોમ કન્ટ્રી મૂવ થઈ ચૂક્યા હતા. કારણ કે એ ટાઈમે એટલી વેકેન્સી નથી રહી જોબમાં કે એટલા બિઝનેસ નહોતા, તેથી કંપનીઓ પણ એ લોકોની અહીંયાથી છટણી કરતી હતી, મતલબ કે જોબમાંથી રિઝાઇન અપાવતા હતા. તેથી હવે કોરોના પેન્ડેમિકમાં તમે જાણો છો કે લોકડાઉન હતું, બિઝનેસ એટલા બધા હતા નહીં, તો ધંધા બી બંધ થઈ ચૂક્યા હતા. લોકોને જીવવું પણ આપણી ઇન્ડિયા જેવી હોમ કન્ટ્રીમાં પણ પોતપોતાની હોમ કન્ટ્રીમાં જો આપણે સર્વાઈવ કરવું અઘરું પડી ગયું હોય, તો આવા લંડન જેવા અહીંયાની સૌથી મોંઘામાં મોંઘી જે કન્ટ્રી છે, જે મોંઘામાં મોંઘું શહેર છે લંડન, તેમાં સર્વાઈવ કરું તો કેટલું અઘરું થઈ શકે, બરાબર ને. તો એ ટાઈમે લોકો પોતપોતાની હોમ કન્ટ્રીમાં મૂવ થઈ ચૂક્યા હતા, તો ત્યારે હું અહીંયા આવ્યો હતો 2022માં. તો એને કારણે મને જે જોબ મળી હતી એ સાચે મારું નસીબ સારું કે મને જોબ મળી ગઈ હતી. અત્યારની કન્ડિશનમાં કહું તો છેલ્લા જુલાઈ 2023થી લઈને સ્ટીલ અત્યારની કન્ડિશનમાં મારા હું જે જોબ કરું છું તે જગ્યા પર પણ કેટલાય લોકો દિવસના પૂછવા આવે છે કે સાહેબ અહીંયા જોબ છે, વેકેન્સી છે. આપણા ગુજરાતીઓ પણ કેટલા આવે છે, પાકિસ્તાની પણ કેટલા આવે છે, બાંગ્લાદેશી, નેપાળી કેટલા સ્ટુડન્ટ આવે છે, કેટલા જે કેરિયર વર્કર વિઝા પર આવે છે ને તેમના ડીજે ડિપેન્ડન્ટ છે, તે પણ જોબના સીવી લઈને કેટલી વખત અહીંયા પૂછવા આવે છે. આ હકીકત છે મિત્રો. તો તમને જો અગર કોઈ પણ જોબ મળી હોય ને તો એ જોબ પર ટકી જજો, ચાહે 5 પાઉન્ડ આપે, 6 પાઉન્ડ આપે કે ગમે તે પાઉન્ડ આપે, લાલચમાં ના રહેશો દોસ્તો. અહીંયા અગર તમે જોબ કરતા હશો ને તો ત્યાં તમારા મિત્રો પણ તમને કહેશે કે 5 પાઉન્ડમાં જોબ ના થાય, 6 પાઉન્ડમાં જોબ ના થાય, તો એ વાતને ઇગ્નોર કરજો. તમને ચડાવનારા કે તમને ખોટા રસ્તા પર માર્ગદર્શન આપનારા તો લોકો ઘણા મળશે, પણ સાચી સલાહ આપનારા ઘણા ઓછા મળશે. અને એ માટે હું તમને કહું છું કે જે પણ જોબ મળે ને એ જોબ ચાલુ કરી દેજો, કારણ કે સૌથી મોટી વસ્તુ છે કે અહીંયા લંડન જેવા મોંઘા સિટીમાં તમારે રહેવાનું છે, તમારે પોતાના ભાડા ભરવાના છે, પોતાનું જીવન જીવવાનું છે, તમારે તમારી હોમ કન્ટ્રીમાં તમારા ફેમિલી માટે પણ કદાચ પૈસા મોકલવા જરૂરી પણ હોઈ શકે છે. તો જે જોબ મળે, જે નોકરી મળે તેને ટકી અને તેને ઓનેસ્ટલી તમારી જોબ કરજો, મળે તેમાં ખુશ રહેજો.
અને જોબ કરતા જજો દોસ્તો. અનુભવ લઈ લેશો પછી માર્કેટમાં તમે એકબીજાને ઓળખતા થશો, થોડા મિત્રો થશે, તો એક વર્ષ કે દોઢ વર્ષ પછી તમે એ જોબથી મૂવ થવાનું કહો છો. પણ એ મૂવ થતાં પહેલાં તમે તમારા ઓનરને જે તમારી પરિસ્થિતિ છે તે કહેજો કે ભાઈ મારો પગાર વધારો કે મારે થોડુંક ઇન્ક્રીમેન્ટ કરી આપો, તો હું આ જોબ કરું નહીં તો મને એક બીજી સારી એવી ઓપોર્ચ્યુનિટી મળે છે તો હું ત્યાં મૂવ થઉં. પણ અહીંયા જોબ છોડતા પહેલાં તમારે એક વસ્તુ પણ એક ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે એક મહિનાનો ટાઈમ પીરિયડ આપવો પડે કે તમારી જગ્યા પર બીજા કોઈને પણ એ લોકો અપોઇન્ટ કરી શકે અને ત્યાર પછી તમે જોબ છોડી શકો. અને જોબ તો કરશો પણ સાથે સાથે તમારે પૈસા પણ બચાવવા જરૂરી છે. તો પૈસા બચાવવાની મારી ગણતરીમાં એક એવી સામાન્ય એક ટ્રીક છે જે તમારી સાથે શેર કરું છું. તમે જ્યારે ઘરેથી નીકળો છો કોઈ પણ જગ્યાએ જવા માટે યા તમારી નોકરી પર જવા માટે, તમારી જોબ પર જવા માટે, તો તમારી સાથે તમારે એક પાણીની બોટલ અવશ્ય તમારી સાથે રાખજો. અહીંયા દોસ્તો દૂધ કરતાં પાણી વધારે મોંઘું છે અને અહીંયા વધારે પડતા લોકો ટેપ વોટર, જેમ કે આપણા ગુજરાતી છે, આપણા ઇન્ડિયન્સ છે, પાકિસ્તાની, નેપાળી, બાંગ્લાદેશી યા તો કોઈ પણ છે, મોસ્ટલી એ લોકો ટેપ વોટર યુઝ કરે છે. ટેપ વોટર એટલે કે જે નળમાં પાણી આવે છે તે પાણી અહીંયા પીવા લાયક હોય છે, તમે આરામથી એને પી શકો છો. એનાથી શરીરમાં કોઈ પણ જાતના કોઈ રોગ નથી બેસતા કે નથી કોઈ હાનિકારક એ પાણી છે. તમે એ પાણીનો ઉપયોગ કરી શકો છો અને તમે કંઈ પણ જગ્યાએ બહાર જતા હોય તો એક પાણીની બોટલ પોતાની સાથે રાખજો દોસ્તો. ત્યાર પછી એક નાનું જ્યુસનું બોટલ એક સાથે રાખજો કે જેથી તમારે કોલ્ડ ડ્રિંક્સ કે એવી પીવાની ઈચ્છા થાય ને તમે બહાર નીકળ્યા હોય તો તમે કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ જ્યુસ પીને તમારી હેલ્થ પણ સારી રાખી શકો અને પૈસા પણ બચાવી શકો. સાથે પાણીની વાત કરો તો પાણી પણ એ જ રીતે છે કે તમે બહાર નીકળશો તો પાણીની તો જરૂર પડશે પીવા માટે, તો પાણી તમારી સાથે હશે તો એની માટે તમારે પૈસા નહીં ખર્ચવા પડે. બીજી વસ્તુ કે તમે જ્યારે બહાર ફરવા જાઓ છો તો તમે અમુક જગ્યાએ અહીંયા ગુજરાતી પણ કેટલા નાસ્તા મળી રહે છે, કેટલી એવી રેસ્ટોરન્ટો નાની નાની હોય છે જ્યાં તમને ખાવાની પણ ઈચ્છા થઈ જાય છે, તો ગમે ત્યાં બહાર જતાં પહેલાં તમે ઘરથી થોડો નાસ્તો એવો કરીને નીકળો જેથી તમે બહાર જવા માટે નીકળો ને કોઈ બી ખર્ચ ખરીદી માટે તો તમારે એ જગ્યાએ પૈસા ના ખર્ચવા પડે જેથી તમારે થોડા પૈસાનો બચાવ થાય. કેમ કે ઓલરેડી તમે પેટમાં કંઈક ભરેલું હશે તો તમને બીજું કંઈ ખાવાની ઈચ્છા નહીં થાય અને એ રીતે પણ તમે તમારા પૈસા બચાવી શકશો. મોસ્ટલી ટ્રાન્સપોર્ટેશન જે યુઝ કરો અહીંયા એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કારણ કે વર્લ્ડમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન લંડનનું છે. અહીંયા જે પબ્લિક બસીસ સેવા સર્વિસ છે, અહીંની લંડનની જે ડબલ ડેકર બસો છે ને તેની સેવા ખરેખર અત્યંત મજબૂત અને સારી એવી છે. તમે કોઈપણ જગ્યાએ 5-10 મિનિટ વેઇટ કરો એટલે તમને કોઈપણ જગ્યાની કોઈપણ જગ્યાએથી બસ મળી રહે છે, તો એ તમે અહીંયા આવ્યા પછી તમે એનો અનુભવ કરશો. અને બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે પબ્લિક સર્વિસ સેવા. ત્યાર પછી તમે કેબ કે ઉબર કે એ બધી ટેક્સી સેવા જે હોય છે એ ખરેખર મોંઘી હોય છે તો બસનો બને તેટલો ઉપયોગ કરજો. બીજા વસ્તુમાં તમને એવું કહીશ કે બસમાં જે સેવા તમે ઉપયોગ કરો છો તેમાં તમે ઓસ્ટર કાર્ડ આવે છે, એ ઓસ્ટર કાર્ડમાં પાસ વસ્તુ હોય છે કે આપણે જેમ વીકલી પાસ હોય છે, મંથલી પાસ હોય છે, એનો ઉપયોગ કરો. પર જર્ની તમે યુઝ કરશો તો તમને ખરેખર મોંઘું પડશે, પણ જો પાસ યુઝ કરશો તો તમારે ત્યાં £24 અને 70 પેન્સ એનો ખર્ચ આવે છે. એક વીક માટે તમે ગમે એટલી વાર બસનો યુઝ કરી શકો છો. તો આવી બધી નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો ને તો ખરેખર તમે લંડનમાં પૈસા બચાવી શકશો અને ખરેખર લંડનમાં તમે સર્વાઈવ કરી શકશો. તો આ જે માહિતી હતી દોસ્તો એ થોડી ઘણી લાઈફ એક્સપિરિયન્સ પર આધારિત છે કે મિત્રો સાથે ફરવા જાઓ છો ને તો કોઈપણ જગ્યાએ રાત્રે એકલા અહીંયા બી ફરવા ના જશો દોસ્તો. કારણ કે અહીંયા લંડનમાં જે ક્રાઇમ રેટ છે ડેન્જર કન્ડિશનમાં છે દોસ્તો. અહીંયા નાની નાની વસ્તુઓ પર માનો કે £10 માટે પણ અહીંયા નાઇફ તમને પેટમાં મારી દેતા અહીંયાના લોકો તમને નહીં વિચારે. કારણ કે અહીંયા હોમલેસની એટલી સંખ્યા વધારે છે. હોમલેસ એટલે કે અહીંયા પર રસ્તા રખડતા જે ઘરબાર વગરના હોય છે, જે જોબલેસ હોય છે, એ રાત્રે ઘણા એવા ચોર લોકો અહીંયા ફરતા હોય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો મારી એક સલાહ એવી છે તમને કે રાત્રે કોઈ પણ અંધારી જગ્યામાં, મતલબ કે જ્યાં લાઇટ ના હોય કે તમારે એકલા બી ફરવા જવાની કોઈ એવી જરૂરિયાત ના હોય ને તો ઘરની બહાર એકલા ના નીકળવું, ફ્રેન્ડ સાથે નીકળવું. હું તમને ડરાવવાની કોશિશ નથી કરતો દોસ્તો, પણ જે મિત્રો હકીકત છે તેનાથી તમને રૂબરૂ કરાવું છું. અહીંયા ક્રાઇમ રેટ ખરેખર એટલો બધો વધી ગયો છે ને કે તમે એની કલ્પના પણ નથી કરી શકતા હોય. એમાં જો તમે લંડનમાં હોવ ને તો કોઈપણ જગ્યાએ જતાં પહેલાં એ એરિયાનું એકબીજાને પૂછી જોજો. તમારી સાથે કોઈ રહેતા હોય તો એમને પૂછી જોજો કે આ એરિયામાં મારે જવાનું છે તો એરિયા કેવો છે, આ એરિયામાં મારે જોબ કરવાની છે તો એરિયા કેવો છે. તમને જો એવું લાગે કે તમને એવા રિવ્યૂ મળે કે આ એરિયામાં જોબ કરવા જેવી નથી તો પછી તમારે ત્યાં જોબ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જે જીવ હશે તો આગળ જીવન છે, બરાબર ને? તો પહેલાં પોતાની સિક્યુરિટી અને પછી આગળનું વિચારવાનું દોસ્તો. તો આ વિડીયોની ઇન્ફોર્મેશન સાથે હું વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. સાથે એક તમને રિક્વેસ્ટ ચોક્કસ કરીશ કે હું ટુરિસ્ટ વિઝાને લગતા વિડીયો આ ચેનલ પર અવારનવાર શેર કરું છું તમારી સાથે ઇન્ફોર્મેશન. તો વિડીયોને લાઇક જરૂર કરજો દોસ્તો અને કોમેન્ટ કરજો. મારી વિડીયોમાં જો તમને કંઈ પણ ઇન્ફોર્મેટિવ, કંઈને હેલ્પફુલ તમને લાગતું હોય ને તો વિડીયોની કોમેન્ટ જરૂરથી કરજો. તમને અગર વિડીયો ગમે કે ના ગમે તો પણ મારી સાથે એમાં કોમેન્ટ શેર કરજો. તમારી એક કોમેન્ટ કે એક લાઇક મને મોટિવેટ કરે છે કે તમારી સાથે કંઈ પણ ઇન્ફોર્મેશન શેર કરું. વિડીયો બનાવવામાં મારે મહેનત તો લાગે જ છે, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં મહેનત લાગે છે. ઇન્ફોર્મેશન સાચી અને યુઝફુલ લાગે ને તો ચોક્કસથી દોસ્તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને ચેનલ લાગે તો તમે સબસ્ક્રાઇબ પણ કરજો જેથી તમને હવે વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહે.